વિકટ વિકટવન ડુંગરા વિકટરણ વાટ જ્યાં ભુજ વંકો ભુજંગી અને વિકટ પથરાળ રેઠાડ રસ્તા જ્યાં વિકટ નરવીર વર્તવરંગી અને સુરા સતીઓના સૌરથી સોહતી અહીંયા કેવો ધરતી કેવી છે કે સુરા સતીઓના સૌરથી સોહતી અને પ્રેમ પિયુષના પાન કરણી અને ભારતી ભૌમની બંદુ તનિયા વળી અને ધનધન ઓધરને કચ્છ ધરણી તને ધનધન ઓધરને કચ્છ ધરણી

સિએ હા સિએ ઓટોમે સેવા કરશો ને થોડા ગરીબ દર્દીઓની અમે અમારા ગામની પરિસ્થિતિ જોઈએ એટલે અમે સેવા કરશું સરકારે આમ તમે ગણો તો સરકારી સ્કૂલોમાં એવો તો ગામડામાં તો થપ જેવું છે એમ સ્ટાફ નથી હોતો કા તો આ તમે જોયું તો કચમાં ઘણી સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે મહારાજ ઘરની વાત કરું તો મારી જ બેન છે જે અત્યારે 11 મહિના કોન્ટ્રાક્ટમાં એક જ્ઞાન તરીકે જોડાયેલી છે સર્વેની તૈયારી કરો રેવન્યુ વિભાગ શું રેવન્યુ શું ચેન્જીસ જરૂર છે એ લાગુ એટલે ખવો પડે

અંદર ઉતારી શકે અને પચાવી શકે આવો નેતા હોય તો કઈ દેશમાં અને જીની જીની નજરે બધું જોઈ શકે બધું જોઈ શકે ના એમણે એવું કહ્યું કે લાઇબ્રેરીમાં કર્મચારીની ભરતી નથી થતી નગરપાલિકા સફાઈ નથી કરતી લાઇબ્રેરીમાં ભરતી કરીને શું કરવાનું લાઇબ્રેરીમાં ત્રણ થી ચાર ત્રણ થી ચાર વ્યક્તિઓ ઇનફ છે એક બુક આપવાનો જોઈએ ભાજપના દરેક જિલ્લામાં કલેક્ટર કચેરી કરતા વધારે સારા કમલમના પોતાના બાંધકામ છે અહીંયા આરોગ્ય ખાતાની કચેરી અને મામલાદાર કચેરી બી સલગ્ન છે એનાથી સારા અમે જોઈએ છે કે ભુજમાં કમલમ છે એનાથી સારી તો જરૂર આપણને પેટા ઊંઆ છે કે અહીંયા છે એ જ ખબર નથી હેદર ખાલી આવીને આખો દી ગોધી મીડિયા આખો દી ચલાવ્યો પણ આજે બેન ગોધી મીડિયા હોય શું થોડું મને સમજાવો ગોદી મીડિયા એટલે આનું હતું પાલનપુરમાં અચ્છા અમે બેસી ગયા પેપર આવવાનું હતું પછી કે હવે પરીક્ષા તમારી તો મેં કીધું સાહેબ હજાર રૂપિયા લાવો મને કે બાપુ કે ના મેં કીધું હું કચ્છમાંથી અહીંયા ઠેઠ ગુડાણા છે પરીક્ષા દેવા એના હજાર રૂપિયા કોણ ભરશે

અને માટે આવો છો લાઇબ્રેરીમાં કેવી ચાલે છે ઓકે દેશની કેવી સરકાર જોઈએ છે દેશને ભરતી કરે સારું વિકાસ કરે સારું વિકાસ કરે કરપ્શન થાય તો અત્યારે છે કરપ્શન કરપ્શન તમને શું લાગ્યું આટલા ની તૈયારીઓમાં

હમ એટલે યંગ જનરેશન પાસે મને એવી અપેક્ષા છે કે એ એકદમ આમ મુદ્દાસર વાત કરે કે આ ગમે છે તો આ ગમે છે શું ગમે છે એમ એટલે ઘણું બધું ગમે છે પણ ઘણામાં શું એમના રાષ્ટ્રીય મુદ્દા મેન હાઇલાઇટ જેમ કે મુદ્દા જેમ કે હમણા આપણે આપણે રામ મંદિરનો પછી આપણે લાગુ પડ્યો શું યાદ 370 ને રામ મંદિર 370 ને હમણા જે સીએ હા સીએ ઓકે સીએ વિશે શું આવી નથી સીએ હા સીએ વિશે શું જાણો છો તમે સીએ વિશે કે જે આપણા પાડોશી દેશ છે એમના જે લઘુમતીઓ છે જે હિન્દુ એમને આપણે 2014 થી પહેલા જે આવ્યા છે ને એને આપણે આશ્રય દી ખાલી હિન્દુ હિન્દુ ક્રિશ્ચિયન શીખ હમ બધા માઇનોરિટી ઓકે બાકી બધા હું જેમ જેમ આવું છું તેમ બધા દૂર કેમ જતા જાવ છો શું નામ તમારું અંદર ના જતા રહેતા પાછા આવજો ફૂલનાથભાઈ કૃણાલ ફૂલનાથભાઈ ઓકે

લાગે કે સારી રીતે હવે ભરતી થશે સરકાર લે એવું લાગી રહ્યું છે સારો કરશે એમ બીજા પાર્ટી આપણા ને અત્યારે મજબૂત નથી લાગી તો આ નહી દીધો વિપક્ષ પર કોઈ આશા નથી લાગતી અત્યારે તો નથી લાગતી નથી લાગતી અને એ શું કામ નથી લાગતી આશા ત્યારે જેમ કે ઘણા સમયથી ભાજપ સરકાર છે તો દૂરના વિચારને એ બધા અત્યારે અમલ થાય તો ખબર પડે છે કે ભાઈ એ બધાના પહેલા લાગતું કે ભાઈ આ બધું અત્યારે શું જરૂર છે પછી લાંબા ગાળામાં ખબર પડે કે ભાઈ આ બધું જેમ કે મને થોડું વિસ્તારથી સમજાવો તો કે ઘણી બધી અત્યારે જેમ કે આ અત્યારના રોડ રસ્તાને એવું બધું છે પહેલાં એવી ટેકનોલોજી ફાસ્ટેગ ને એવું બધું હતું એ એટલે ફાસ્ટ ટેગ ના સંદર્ભ એટલે બેઝિક એમ બેઝિક થી એમ એ રીતે અચ્છા તમે શું તમારું શું નામ મનથમ મનથમ તમે પણ તૈયારી કરો છો ના અમે મેડિકલ સ્ટુડન્ટ છે મેડિકલ સ્ટુડન્ટ અદાણી મેડિકલ કોલેજ માં મેડિકલ માં તો કેવું છે અહીંયા છે પ્રોફેસર તમારે કે પછી આવે છે બધા ટ્રાન્સફર થઈ ના ના છે અત્યારે તો છે હા તમારું ક્ષેત્ર શું કહી રહ્યું છે ના મેડિકલ માં તો બરાબર છે હવે અમે તો સ્ટડી પૂરું કર્યું છે હવે તો હોસ્પિટલ જશું એટલે ખ્યાલ આવશે કેવું છે તો નોકરી કરશો પેલી ગવર્મેન્ટ હોસ્પિટલ્સ માં કે પછી પૈસા ભરી દેશો ના ના નોકરી કરશો કેટલા પૈસા ભરવાના હોય છે પૈસાનો તો બોન્ડ હોય છે 20 લાખ બોન્ડ કેટલા નો હોય 20 લાખ 20 લાખ હા 20 લાખ ઓકે એટલે કાં તો નોકરી કરવાની કાં તો 20 લાખ આ એક વર્ષ નોકરી કરવાની કા 20 લાખ બોન્ડ ભરવા અચ્છા તો તમે સેવા કરશો ને થોડના ગરીબ દર્દીઓની અમે અમારા ગામની પરિસ્થિતિ જોઈએ એટલે અમે સેવા કરશું અચ્છા કેના છો તમે હું બોટાદ તાલુકા પાસે ગામ છું બોટાદના હા

પબ્લિકમાં તો અત્યારે તમે ગણો તો સરકારી તો બધું સરકારી આમ તમે ગણો તો સરકારી સ્કૂલોમાં ને એવું તો ગામડામાં તો ઠપ જેવું જ છે એમ સ્ટાફ નથી હોતો કાં તો આ કચ્છમાં તમે જોયેલો કચ્છમાં તો ઘણી સ્કૂલ એક શિક્ષકથી ચાલે છે જે બધું આવે છે એમ તો એ સુધરવું જોઈએ એમ અને પ્રાઇવેટ કોલેજ કરતાં સરકારી કોલેજ બને તો વધુ સારું એમ ધારો કે અમારી કોલેજ પણ પ્રાઇવેટ છે એમ તો ખાસી ફી હશે પાછો ગવર્મેન્ટ કોટા આવે મેનેજમેન્ટ કોટા આવે એમ

મારું નામ છે વિષ્ણુ ઘોર અને હું પહેલા અહીંયા એક ન્યૂઝ રિપોર્ટર તરીકે કામ કરતો હતો કચ્છ ઓહો તો અત્યારે અત્યારે હું પ્રિપેરેશન કરું છું જીપીએસસી જીપીએસસી ની જી તો તો તમે બહુ સરસ રીતે સમજાવી શકશો કે તમને નેતા લોકશાહી બધામાં શું અપેક્ષાઓ છે આમ તો કેવું છે બેન કે અમારે ગ્રાઉન્ડ લેવલની વાત કરું ને તો અમારે વિનોદભાઈએ ઘણું બધું સારું કામ કર્યું છે છેલ્લા દસેક વર્ષથી કચ્છ ટુરિઝમમાં બહુ જ આગળ છે તમે જોઈ શકો છો અને આ થેન્ક્સ ટુ ભાજપ સરકાર કે એમના થકી જ આ બધું શક્ય છે અને એ ન ભૂલવું જોઈએ આપણે બધાને પણ ઘણી બધી સરકારની યોજનાઓ એવી છે કે જે નથી પહોંચતી અમારા ગામડાઓની સ્ત્રીઓને હજી વિધવાસા નથી મળતી સહાય નથી મળ એટલે એમાં એ લોકો પ્રક્રિયા કરવામાં ડરે છે અથવા તો અમુક અમુક પ્રકાર એમને એટલે એના સુધી એ જાગૃતિ નથી પહોંચી જી 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 અથવા તો વાયસાવરસા એવું પણ જોવા મળે કે બહુ ગરીબ લોકો હોય એ સારી રીતે જનધન યોજનાઓનો લાભ લેતા હોય અથવા તો પાંચ લાખની અમૃતમ યોજનાઓનો પણ લાભ લે છે એટલે સરકારની યોજનાઓ લેવામાં અને ન લેવામાં જનતાનો મોટો યોગદાન હોય છે એવું પર્સનલી હું માનું છું અને બીજી વાત એવી છે કે સરકાર સારી સારી ભરતીઓ પણ આપે જ છે અને આ વખતે પણ ઘણી બધી ભરતીઓ આવી છે એ એ બધાના આપણે સાક્ષી છીએ ત્યારે એક જ્ઞાન સહાયકનો મુદ્દો પણ વિચારવા જેવો તો છે જ મારા જ ઘરની વાત કરું તો મારી જ બેન છે જે અત્યારે અગિયાર મહિના કોન્ટ્રાક્ટમાં એક જ્ઞાન સહાયક તરીકે જોડાણી છે તો જો સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તો એ સોનામાં સુગંધ ભરે એવી વાત છે અને જમાવટના માધ્યમથી તમે એક બ્રહ્મસૂતા છો એટલે અને હું પણ બ્રાહ્મણનો દીકરો છું એટલે તમને અભિનંદન કે તમે બહુ જ સરસ

અને તખતસિંહજી તમને શું અપેક્ષા છે સરકાર પાસે આવનારી કેવો નેતા ઈચ્છી રહ્યા છો તમે નેતા મોદીજી સાહેબ જેવા જ ઈચ્છી રહ્યા છીએ એની સાથે સાથે નેતા એવા જોઈએ જે એમના ઉપર કોઈ પણ પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ ન હોય અને સાફ સુથરી છબી હોય તો એના માટે જનતાને પણ એક સારો સંદેશ જાય છે અને વ્યવસ્થિત બીજો અમારો જે કચ્છ જિલ્લો છે જેમ આગળ ભાઈએ વાત કરી એક ટુરિઝમની દ્રષ્ટિએ જુઓ તો મોદી સાહેબની દીર્ઘદૃષ્ટિના કારણે અત્યારે અમારો કચ્છ જિલ્લો ટુરિઝમમાં સૌથી લગભગ ભારત દેશમાં પણ અને આખા વિશ્વમાં પ્રખ્યાત છે એની સાથે સાથે અમારા કચ્છ જિલ્લાની એક કઠણાઈ પણ એ છે કે શિક્ષણની અંદર અત્યારે સો શાળાઓ પણ એવી છે કે જે એક શિક્ષક ઉપર અથવા તો જીરો મેકઅપ ઉપર ચાલે છે અને જ્ઞાન સહાયકો સરકારે ભર્યા છે અમે એનો હું લગભગ છેલ્લા આઠ મહિનાથી એનો વિરોધ કરું છું અમારે જમાવટ મીડિયામાં પણ અમે બાઇટ આપેલી જ છે એટલે અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે બધી ફેકલ્ટીમાં જો તમે ભરતી કરતા હો તો આ જ્ઞાન સહાયકને રદ કરી અને કાયમી શિક્ષકની ભરતી કરવી જોઈએ એક વસ્તુ છે કે જ્ઞાન સહાયક રૂપી જે વ્યક્તિ આવે છે એને અગિયાર મહિના પૂરતું જ રહેવાનું છે કરાર પર છે કરાર પર છે પાછું પ્લસમાં એને એક લેવાનું કે પ્રમાણપત્ર આચાર્ય પાસેથી કે જે હોય એના પાસેથી જો પ્રમાણપત્ર સારો ન હોય તો આવનારી જ્ઞાન ભરતીમાં પણ એ લઈ શકશે નહીં અને કચ્છની અમારી પરિસ્થિતિ છે અમે લગભગ છેલ્લા ચાર વર્ષથી હું કચ્છમાં શિક્ષકોની બાબતે લગભગ મુખ્યમંત્રી સાથે ત્રણથી ચાર વાર અને શિક્ષણ મંત્રી સાથે મિટિંગો કરેલી છે તેમ છતાં પણ હજી સુધી એનો પરિણામ ઝીરો જ આવેલું છે ઓકે એવું છે અહીંયા કોઈ બીજું છે જ્ઞાન સહાયક વાળું

અમારો સિલેબસ સર્વેરનો છે એટલે સર્વેરનો ખબર હોય બાકી શું ચાલતું હોય રેવાનું એટલે આ જેમ હમણાં જમીન માપણીને બધું થયું એ રીતે હા જમીન માપન તો એમાં તો બહુ લોચા વાગ્યા છે ખબર છે તમને સમાચાર ઓછા જુઓ સમાચાર ઓછા જુઓ છો હા તો તૈયારી કેમ ન કરો છો કે સિલેબસ અમારો અલગ છે ને સિલેબસમાં ચેન્જ ટેકનિકલ બધું છે ટેકનિકલ એમાં કરંટ અફેર કશું નથી આવતું કરંટ અફેયર 10 માર્ક્સનું હોય ને તો તમે જમાવટ નથી જોતા આજથી જોઈ લઈશ તમે આજથી જોઈ લેજો થેન્ક યુ શું નામ તમારું મારું નામ દશરથજી દશરથજી તમે પણ તૈયારી કરો છો જી તૈયારી છે શેની ક્લાસ 3 પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ કેમ બનવું છે પોલીસ મેડમ કહી શકાય એમ કે જે પ્રમાણે એક તો આપણે પહેલેથી સપના આપણે જ્યારેથી નાનપણથી આપણે ભણતા હોય ત્યારથી આપણે એક સપના જોઈએ એક મારે આ બનવું છે આ બનવું છે પછી કંઈક માતા પિતાના આપણે પાસેથી અપેક્ષાઓ હોય એ જે બીજી એક આપણે જે પ્રમાણે અમે યુવાન છીએ એ પ્રમાણે બે રોજગારીનું પ્રશ્ન છે એના માટે છે પછી એક કહેવાય કે સમાજમાં એક તમારે સુધારો લાવવા માટે જરૂરી છે એટલા માટે બની પણ નહીં એટલે પોલીસ પર તો બહુ જ પ્રશ્નો થાય છે કોન્સ્ટેબલ બન્યા પછી પૈસા લેશો તો મેડમ એ તો ડિપેન્ડ કરે છે કે તમે કેવું વિચારો છો તમે પ્રશ્નો તમે એમ કહો છો કે પૈસા લેશો પણ એનાથી પેલા તમે એવો પ્રશ્ન પૂછી શકો છો કે તમે દેશ માટે દેશ માટે તમે શું કરી શકશો એવા પણ પૂછી શકો બધા પૈસા લેશે એવું જરૂરી નથી ને માટે સેવા કરવા હું ચોક્કસ એ માનું છું એના માટે જ કરવું જોઈએ પણ મને એક પ્રશ્ન છે કે જેટલા લોકો તૈયારી કરતા હોય છે એ બધા જ લોકો ઇન્ટરવ્યુમાં જ વાતો કરે છે અને પછી થોડા ટાઈમ પછી જ્યારે કોઈ પકડાય લાંચ લેતા કે પછી એ રીતે રિશ્વતમાં તો તમને એવું નથી લાગતું કે પરિવર્તન શું કામ આવી જાય છે મેડમ વાસ્તવિકતા છે ને એ બહુ દૂરની વસ્તુ છે એક આપણે વાત કરીએ હું તમારી સામે જે પ્રશ્ન બોલી રહ્યો છું ને એ મારી ભાષા બીજી હશે હું મારી પાછળ ક્યાંક બોલીશ એ પણ ભાષા બીજી વાસ્તવિકતા વાસ્તવિકતા બહુ અલગ જ છે આપણે કહીએ ને પોલીસ લાઈન છે તો પોલીસ લાઇનની આપણે અહીં હમણાં હું વાત કરું તો મને એમ લાગે છે કે પોલીસ ભાઈ આમ છે તેમ છે તેવું છે પણ ત્યારે અંદર જઈએ છીએ ત્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એવા સંજોગ ઊભા થાય છે ત્યારે પછી જે પ્રમાણે આપણે વર્તવું પડે એ વાસ્તવિકતા એ છે વાસ્તવિકતા તમને જે કરાવે છે એ વખતે સિસ્ટમમાં આવ્યા પછી ખબર પડે કે શું કરવા માગો છો તમે લોકો હા કમલેશભાઈ શું કરો છો નમસ્તે

કે વિકટ વંકો ભુજંગી અને વિકટ પથરાળ પથરાડ રસ્તા જ્યાં વિકટ નરવીર વર્તવારંગી અને સુરા સતીઓના સ્વર્યથી સોહતી અહીંયા કેવો ધરતી કેવી છે કે સુરા સતીઓના સૌરથી સોહતી અને પ્રેમ પિયુષના પાન કરણી અને ભારતી ભૂમની બંધુ તનિયા વળી તને ધનધન ઓધન કચ્છ ધરણી તને ધનધન ઓધાને કચ્છ ધરણી

તો અત્યારે કેવી ચાલે છે તૈયારીઓ તમારે સીસી ને ચાલે છે સારી ચાલે છે સારી ચાલે નીકળી જશે નીકળી ગયા છે एग्जाम નીકળી જશે છે તૈયારી એવરેજ એવરેજ કેમ છે તો લાઈબ્રેરી માં આવીને શું કર્યું લાઈબ્રેરી માં જ કરીએ છીએ પણ તો મેથ્સ ને ઓછો ભાવ મુજબ સારી કરી છીએ મોક ટેસ્ટ માં આપી મેથ્સ રીઝનિંગ નું વધારે આ વખતે ફોકસ છે બાકી एग्जाम તો તમને કયો વિષય વધારે ભાવે ગુજરાતી ગુજરાતી અચ્છા ગુજરાતી નેતા કયા ગમે છે ગુજરાતી નેતા તો નરેન્દ્ર મોદી છે પણ એના સિવાય ઘણા છે નેતા તમને કયા ગમે છે એમ તો ભાઈ યાદ નથી આવતું નામ સખત ડિપ્લોમેટિક જવાબ અચ્છા નરેન્દ્ર મોદી સિવાય કોઈને કોઈ નેતા ગમે છે કેમ કે બધાને એક જ તમને રાહુલ ગાંધી રાહુલ ગાંધી ગમે કેમ એમાં શું હસવાનું શું છે ચૂંટણી પછી એમ ટિકિટ આપે છે જીતે છે ને હમણાં ભારત જોડો ન્યાય યાત્રા કરી છે જે જે પાંચ ન્યાય છે એક કિસાન શ્રમિક યુવાન અને આપણી ભાગીદારીને આખા દરેક જનતાની દરેક જનતાને મળે એમના માટે છ હજાર સાતસો કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા કરી હતી એના માટે તો તમે બોલ્યા તો તમે બધા હસ્યા કે કેમ ગોધી મીડિયા ને વોટ્સઅપ યુનિવર્સિટીની બધું આ છે

આજુબાજુ ભુજ નગરપાલિકામાં સ્પષ્ટ આપણે બહુમાતી ભાજપના સાંસદ ભાજપના કાઉન્સિલરોની છે તેમ છતાંય આ સાફ સફાઈના કોઈ ઠેકાણા નથી જે મેઈન પાયાની જે આપણે સગવડો છે એમાં કસઈ આ જે ભુજ નગરપાલિકા છે એ પૂરી પાડતી નથી એમણે કહ્યું એ બધી વાતો સાચી છે અહીંયા સામે જુઓ કચરો ઢગ પડ્યો તમે અહીંથી તમે જોશો આ જોન સામે જ છે એ લાઇબ્રેરી નથી ને

તો પછી વધારાનો કમિશનની તૈયારી કરો છો હું ક્લાસ 3 ની કરું છું જનરલ તૈયારી જનરલ તૈયારી કરી રહ્યા છો ઓકે અને તમે શું કહી રહ્યા હતા

અહીંયા પણ હું વર્ષોથી રહું છું પણ ભાજપના દરેક જિલ્લામાં કલેક્ટર કચેરી કરતાં વધારે સારા કમલમના પોતાના બાંધકામો છે તમે શું કહી રહ્યા હતા એમ કહું છું કે આ આવી રીતે કે છે કે આવી રીતે આ વસ્તુમાં દાખલ કે સારી રીતે ન બનવું છે આના જેવું જેમ આપણે એક રીતે જોવા જઈએ કે અમારા લખપત સાઈડ તમે આવો તો અહીંયા આરોગ્ય ખાતાની કચેરી અને મામલાદાર કચેરી બે સંલગ્ન છે

અત્યારે જે રૂલિંગ પાર્ટી છે એ કોપ ટ્વેન્ટી જેવા મુદ્દા ઉપર કે ગ્લોબલ સમિટમાં ક્લાઇમેટ ચેન્જ ઉપર સસ્ટેનેબિલિટી ઉપર ઘણા મુદ્દા ઉપર આ સરકાર પોતાની રજૂઆતો કરતી હોય અમે આ મુદ્દામાં આમ કર્યું તેમ કર્યું પણ આપણે સોનમ વાંગચૂક કરીને એક છે વ્યક્તિ એ પણ અત્યારે ક્લાઇમેટ માટે પ્રોટેસ્ટ કરે છે પણ એને સાંભળવા તૈયાર નથી

જે જે સોનો માંગ ટુક જે એમ કે છે તમે દદકને રાજ્ય તાપોને કઈક આપણે શેડ્યુલ 6 સિક્સ 6 નું કહે છે તો સરકારી ભરતી પરીક્ષા માફી થાય ફોર્મ બધા જે સરકારી ભરતી પરીક્ષાની ફી માફી થાય અને આમ

તો કોઈ પણ ફોર્મ ભરી દે છે ને એક્ઝામ આપવા નથી જતા બીજું શું થાય છે એનાથી કે વીસ લાખ આંકડો કોઈ સાંભળે કે આટલા લોકો એક્ઝામ આપવાના છે એટલે પેલા છોકરાઓ હા ઓલરેડી તૂટી જાય એટલે ફીઝમાં હું અસહમત છું પણ તમે કહી શકો છો તમારી વાત આપણે વિદ્યાર્થી માટે આખા ગુજરાતમાં અત્યારે જોઈએ તો એક યુવરાજસિંહ છે જે બધી જગ્યાએ ઊભા હોય પણ એને એમને જે સપોર્ટ જોઈએ સરકાર સામે લડવા માટે એ જેટલા પણ આ લાઇબ્રેરીમાં તૈયારી કરવા આવ્યા છે કોઈને પીએસઆઈ બનવું છે કોઈને કલેક્ટર બનવું છે કોઈને મામલેદાર બનવું છે કોઈને કોન્સ્ટેબલ બનવું છે કોઈને ફોરેસ્ટમાં જવું છે કે તલાટી બનવું છે બધાને આપણે હું કોઈનો વિરોધી નથી બધાને સપના હોય પણ ખરેખર જે પરીક્ષાઓમાં અમુક ગોટાળા થાય છે ત્યારે એક વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહ એમને કોઈ લાભ નથી આમાંથી હું છું કે બીજા કોઈ વિદ્યાર્થી હોય કોઈ પાંચ પૈસા કે દસ પૈસા યુવરાજસિંહને આપવાના છે નથી આપવાના તેમ છતાં પણ એ પોતાનો ટાઈમ કાઢી અને સરકાર સામે લડતા હોય તો ઓલ ઓવર ગુજરાતમાંથી ખરેખર વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય અથવા તો આવનારા દિવસોમાં હવે તૈયારી કરવા જવાના છે એવા લોકોએ વિદ્યાર્ વિદ્યાર્થી નેતા જે યુવરાજસિંહ જાડેજા છે એમને સાથ સહકાર અમુક અત્યારે આપણે જોયું હોય પીજીવીસસીએલવાળું કે જે આખું એમાં આંદોલન ન એમાં યુવરાજસિંહને વિદ્યાર્થીઓનો સાથ મળ્યો તો એમાં સરકારને અથવા તો જે ની હતી ટીમ એમને પીછી હટ કરવી પડી તો એવા અમુક મુદ્દાઓ છે કે પેપર ફૂટે છે કે પરીક્ષાઓ રદ થાય છે તો એવા ટાઈમે જે વિદ્યાર્થીઓ મારું પોતાનું હતું પાલનપુરમાં અમે બેસી ગયા પેપર આવવાનું હતું પછી કે હવે પરીક્ષા તમારી તો મેં કીધું સાહેબ હજાર રૂપિયા લાવો મને કે બાપુ કે ના મેં કીધું હું કચ્છમાંથી અહીંયા ઠેઠ ગુડાણા છે પરીક્ષા દેવા એના હજાર રૂપિયા કોણ ભરશે એમને એમ તો આવ્યા નહી હોય મોફત તો આવ્યા નહી હોય કોઈ કાલે પણ અમુક એવું લાગે છે કે સિસ્ટમ સુધરી છે થોડી તમારું શું છે એટલે સિસ્ટમ તો મેડમ એવું છે કે સુધારો કરવો છે એ કરે જ છે બરાબર ક્યારેક ક્યારેક નામની જગ્યાએ કામ પણ બોલે છે જેમ કે હું અત્યારે કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છું તો આરોગ્યમાં ઘણી બધી સેવાઓ આપે છે જેમ કે આ આયુષ્યમાન કાર્ડ છે ઘણા બધા દવાખાનામાં તમને પાંચ લાખ પહેલાં પાંચ લાખ હતી હવે દસ લાખ સુધીની તમને મફત સારવાર થાય છે અત્યારે આભા કાર્ડ આપે છે જેમ કે દર્દી અત્યારે મારી જોડે બતાવે છે એઝ અ ઓપીડીમાં તો તેનો કોઈ ડેટા મેં લખ્યો છે તો બીજે જ્યારે ક્યાંક જાય છે તો કદાચ ભૂલી જાય છે બરોબર તો તમારું કોન્ટ્રાક્ટ પર છે કે થઈ ગયું કોન્ટ્રાક્ટ બેઝ પેમેન્ટ કોન્ટ્રાક્ટ બેઝ છે તો કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ માંથી તમે સહમત છો કે તમને એવું લાગે છે કે બરાબર છે ના તમારો શું ઓપિનિયન છે એટલે મને કોન્ટ્રાક્ટ બેઝ માં કેવું છે કે અત્યારે જેમ કે હું ગયા વર્ષે પાસ આઉટ થયો છું તો ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે બ્રોડ ઘણી બધી સંખ્યામાં સ્ટુડન્ટ પાસ આઉટ થાય છે તો હું પોતે બીએસસી નર્સિંગ કરેલું છે તો અત્યારે મારો પે સ્કેલ વધી વધીને અઢાર હજાર છે એના કરતાં અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર પહેલાં મારો પચીસ હજાર બેઝિક હતો હવે પચીસ ટકા વધારીને ત્રીસ હજાર બેઝિક કર્યો છે અને દસ હજાર ઇન્સેટિવ છે તો પ્રાયોરિટી તો બધા સીએચઓને જ આપે છે કે હું બીએસસી નર્સિંગ પાસ કર્યા પછી પહેલાં ટ્યુટરમાં જતા જેમાં સેલેરી વધારે છે પછી હોસ્પિટલ લાઇનમાં તો કેવું છે એક્સપિરિયન્સવાળા બી પહેલેથી હોસ્પિટલ લાઇનમાં છે તો તે વેકેન્સી અને સ્કોપ ઓછા છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર એમાં બી કચ્છની અંદર ચારસો ને વીસ છે જેમ નાના એવા જેમ કે ડાંગ જિલ્લો છે એની અંદર જેટલા સીએચઓ હશે એટલા તો ભુજના તાલુકામાં છે તો એટલે આ જે નવા જે સ્ટુડન્ટ પાસઆઉટ થાય છે નર્સિંગમાંથી એમાં બી ખાસ કરીને બીએસસી નર્સિંગવાળા એ બીજા કોઈ સ્કોપની જગ્યાએ સીએચઓ એટલી પસંદ કરે છે અને કોન્ટ્રાક્ટ બેઝ એઝ એ તમે સ્ટાર્ટઅપ જેમ કે કોઈને આગળ એમએસસી કરવું છે બીજું કોઈ ભણવું છે તો પોતાનો ખર્ચો પોતે કાઢી શકે એના માટે સ્ટુડન્ટ પ્રાયોરિટી સીએચઓમાં આપે છે બાકી બેસ્ટ જોબ તો મેડમ ગવર્મેન્ટ જે કાયમી છે એ તો છેલ્લે હું આનું કન્ક્લુઝન કરું છું અને લગભગ ત્રણ લોકો એવા હતા કે જેમને નરેન્દ્ર મોદી સિવાયના નેતા ગમે છે રાઈટ બાકીના બધાને પ્રધાનમંત્રી મોદી ગમી રહ્યા છે તો આ હાલની રાજકીય પરિસ્થિતિ છે અને તમે સમજ છો ને મેં કશું ખોટું નથી કહ્યું ને હા નહીં તો પાછું કાલે તમે મને મોદી મીડિયા કહેશો એનું તો આ હાલ પરિસ્થિતિ છે અને લગભગ પચાસ સિત્તેર લોકો હશે બધા હા તો સિત્તેર એક લોકો છે તમે સમજો એવરેજ અને એમાંથી ખાલી ત્રણ જ લોકો એવા છે કે જે વિપક્ષના પક્ષે બોલે છે તો સૌથી વધારે ચિંતા આ અમારી ચોપાલ જોયા પછી કોઈને થવી જોઈએ તો એ કોંગ્રેસને થવી જોઈએ બરાબર બરાબર તો હાલ રાજકીય પરિસ્થિતિ સાથે આ છે કચ્છનો મિજાજ જે મેં જાણ્યો માણ્યો અને તમારા સુધી પહોંચાડ્યો નમસ્કાર